બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે આગળ વધીએ. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે જ ટ્રસ્ટના પ્રમુખ પદથી જવાબદારી નરેશ પટેલે ફરીવાર સંભાળી લીધી છે. પરેશ ગજેરાએ એકાએક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને ખોડલધામ ટ્રસ્ટની એક બેઠક મળી હતી જેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. પરેશ ગજેરાના રાજીનામા અંગે નરેશભાઈ પટેલે જણાવ્યું છે કે પરેશ ગજેરા પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવાથી અને જવાબદારી વધી ગઈ હોવાથી પ્રમુખ પદેથી રાજીનામું આપે છે, અને ખોડલધામમાં કોઈ વિવાદ કે વિખવાદ નથી, અમે બધા સાથે મળીને જ કામ કરી રહ્યા છે. તો નરેશભાઈએ એમ પણ જણાવ્યું હતું કે હાલ કાર્યકારી પ્રમુખ હું છું અને આગામી સમયમાં યુવા ચહેરાને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ બનાવીશું. મંદિરમાં આજે ખોડલધામ ટ્રસ્ટની મીટિંગ હતી અને ત્યારે આ રાજીનામાની સ્વીકારવામાં આવ્યું હતું. મુખ્ય કારણ એનું પરેશની થોડી એના બિઝનેસમાં, પછી 21/1/2017 પ્રમુખ બન્યા પછી એને ઘણી બધી જવાબદારી પોતે ઉપાડી હતી. ક્રેડાઈની છે, રાજકોટ બિલ્ડિંગ એસોસિએશનની છે, એટલે એને સમય નહોતો મળતો. અને મને 2-3 વાર એને કીધું હતું, ભાઈ મને થોડામાંથી જો છૂટો કરો તો હું મારા કામ કરી શકું, એ હિસાબે એને રાજીનામું આપું છું. હું એને કામગીરીથી નારાજ હોઉં તો 21/1 એને પ્રમુખ બનાવું એ શક્ય જ નથી. કોઈ નારાજગી નથી, કોઈ વિવાદ નથી, કોઈ વિખવાદ નથી. ખોડલધામની અંદર આજે મીટિંગ પછી 3 કાર્યક્રમ હતા. ધજારોહણ હતી, એના બાદ કન્વીનર મીટિંગ હતી, આખા સૌરાષ્ટ્રમાંથી કન્વીનર આવ્યા હતા, અને ત્યારબાદ અન્નપૂર્ણાલય કરીને ભોજનાલયનું જ લોકાર્પણ હતું. ત્યારે પરેશ દર જગ્યાએ મારી સાથે જ હતો અને અમે સાથે જ છૂટા પડ્યા છીએ, એટલે કોઈ વિવાદ નથી, કોઈ વિખવાદ નથી. બિલકુલ ટેમ્પરરી છે અને ટૂંક સમયમાં અમે કમિટીમાં ટ્રસ્ટની અંદર નક્કી કરીને કોઈ યુવાન પ્રમુખને નિમણૂક કરશું.